नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण पाठ आठ सोय संचो ने साबु। अगाऊ आपणे एक ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ બે। તો આપણે જોઈશું ભાગ બે માં નાટક ભજવો। નાટક ભજવો એમાં આપણે જોઈશું ભાગ બે માં। તો જોઈએ આપણે ભાગ બે નાટક ભજવો। આપણે નાટકમાં એક નંબર આપ્યું છે, બિલ્લી દરજી પાસે ગઈ તેનું નાટક ભજવો। બિલ્લી દરજી પાસે ગઈ એનું આપણે નાટક ભજવાનું છે। ઉદાહરણ આપ્યું છે, તો બિલ્લી કહે છે, કેમ છો દરજીભાઈ? મારે તમારું થોડું કામ છે। બિલ્લી શું કહે છે? કેમ છો દરજીભાઈ? મારે તમારું કામ છે। દરજી, બોલો ને બિલ્લી માસી। બિલ્લી કહે, મારા કપડાં સીવી આપો ને। બિલ્લીએ કહ્યું દરજીભાઈને, મારા કપડાં સીવી આપો ને। દરજીભાઈએ શું કહ્યું? કાપડ લાવ્યા શું? દરજીએ કહ્યું, કાપડ લાવ્યા શું? બિલ્લી માસી, બિલ્લી કહે છે, હા આ લો કાપડ, ફ્રોકનું માપ લઈ લઉં। બિલ્લીએ કહ્યું, હા હું કાપડ લાવીશું, ફ્રોકનું માપ લઈ લો। દરજી, લાવ ફ્રોક સીવવાનું છે ને? દરજીએ કીધું, લાવો ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લઉં। બિલ્લી, જો કાતરથી બરાબર વેતરજો હો। બિલ્લીએ શું કીધું? કાપડથી કાતરને કાતરથી બરાબર વેતરજો। દરજી, હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વટ પડી જશે। દરજીભાઈએ શું કહ્યું બિલ્લી બેનને? એવું ફ્રોક સીવીશ કે તમારો વટ પડી જશે। આવું નાટક તમને ભજવતે આવડશે? હા, તો તમે પણ ઘરે આવી રીતે ટ્રાય મારી શકો। બિલ્લી માસી દરજી પાસે કાપડ સીવવા માટે ગઈ, કેવી રીતે બિલ્લી માસી બોલે અને દરજીભાઈ કેવું બોલે એ શીખવાનું। આપણે ક્યાંક બહાર ગયા હોય દરજીભાઈ સાર પાસે, આપણે પણ ફ્રોક સીવડાવો હોય, ડ્રેસ સીવડાવો હોય, તો આપણે પણ દરજીભાઈને આવી રીતે કહી શકીએ। તો બે નંબર, બિલ્લી ધોબી પાસે ગઈ તેનું નાટક કરો। તો બિલ્લી ધોબી પાસે જઈ એનું નાટક કરવાનું। તો બિલ્લી કહે, કેમ છો ધોબીભાઈ? મારે તમારું થોડું કામ છે। તો ધોબીભાઈ કહે, બોલો ને બિલ્લી માસી। બિલ્લી, મારા કપડાં ધોઈ આપશો, ઇસ્ત્રી કરી આપશો? તો ધોબીભાઈ કહે, હા કપડાં લાવ્યા છો? કપડાં લાવ્યા છો? તો બિલ્લી માસી કહે, હા હું કપડાં લાવીશું। તો ધોબીભાઈ કહે, લાવો તમારા કપડાં, હું એને ધોઈ અને ઇસ્ત્રી કરી આપું। તો બિલ્લીભાઈને એમને કપડાં આપ્યા અને બિલ્લીબેને કહ્યું ધોબીભાઈને, કપડાં સારા ધોજો અને ઇસ્ત્રી પણ સારી કરજો, બરાબર ને? તો ધોબીભાઈએ શું કહ્યું? હા હા, ઇસ્ત્રી પણ સરસ કરીશ અને ઇસ્ત્રી પણ સરસ કરીશ અને કપડાં પણ સરસ ધોઈ આપીશ કે તમારો એમાં વટ પડી જશે। આવું પણ તમે કહી શકો છો। આવી રીતે બિલ્લી બેનનું સુથારભાઈ પાસે કેવી રીતે જઈ, પછી બિલ્લી બેન કુંભાર પાસે કેવી રીતે ગયા, એ તમે નાટક ભજવાનું, તમારે પણ શીખવું પડશે ને। ટીચર જ બધું શીખવાડે તો તમારે પણ શીખવાનું કે બિલ્લી બેન સુથારભાઈ પાસે જઈને શું કહ્યું, પછી બિલ્લી બેને કુંભાર ભાઈ પાસે જઈને શું કહ્યું, એ પણ તમારે શીખવું પડશે, બરાબર ને? તો બિલ્લી બેન આવી રીતે આપણે બિલ્લી બેન કુંભારભાઈ પાસે ગઈ, ધોબી પાસે ગઈ એનું આપણે નાટક જોયું, બરાબર? તો હવે આગળ જોઈશું,
ચાલો ગાઈએ ગીતડું. તો ગીતડું આપણે આ સમજી ગયા, ટ ટ ટ ટ ટપાલી હું, એ તો આપણે ગીત આગળ ભણી ગયા. હવે જોઈશું આ સાધન કોણ વાપરે છે, કહો અને લખો. આ સાધન કોણ વાપરે છે તે કહો અને લખો. તો આ સાધનોનો કોણ કોણ ઉપયોગ, કયા કારીગરો ઉપયોગ કરે છે એ આપણે જોઈએ. તો સાધન અને કોણ વાપરે, બે બાજુ આપ્યું છે, સાધન અને કોણ વાપરે. તો આ સાધનનો કોણ ઉપયોગ કરે છે એ સામે આપણે લખો, સાધનના નામ આપ્યા છે એની સામે એનો ઉપયોગ કોણ કરે છે એ લખવાનું છે. તો સાધન, તો સાધનમાં પહેલું છે ઇસ્ત્રી. તો ઇસ્ત્રી કોણ વાપરે, ધોબીભાઈ. કોણ વાપરે, ધોબી. બે નંબર કાતર, તો કાતરનો ઉપયોગ કોણ કરે, દરજીભાઈ. કોણ કરે, દરજીભાઈ. કાપડ કાપવા માટે દરજી કાતરનો ઉપયોગ કરે છે. પછી મેજર ટેપ, મેજર ટેપનો પણ દરજી ઉપયોગ કરે છે કાપડનું માપ લેવા માટે, તો દરજી. પછી કરવત, તો કરવત લાકડું કાપવા માટે કરવતનો ઉપયોગ થાય, તો આનો ઉપયોગ કોણ કરે, લાકડા, લાકડો કાપવા માટે, લાકડાને કાપવા માટેનો ઉપયોગ કરવત થાય, કરવતનો ઉપયોગ કોણ કરે, સુથારભાઈ. કોણ કરે, સુથાર. પછી સાબુ, તો સાબુ, તો સાબુનો ઉપયોગ કોણ કરે, કપડાં ધોવા માટે સાબુનો ઉપયોગ થાય, તો સાબુનો ઉપયોગ કોણ કરે, ધોબીભાઈ. કપડાં ધોવા માટે ધોબીભાઈ સાબુનો ઉપયોગ કરે છે, તો ધોબી આવશે. પછી આગળ જોઈએ ચાકડો, તો ચાકડો, તો ચાકડો કોણ, કયો કારીગર ચાકડાનો ઉપયોગ કરે છે, જે માટીનો ઘડો બનાવે છે, માટલા બનાવે છે, એ ચાકડાનો ઉપયોગ કરે છે. તો માટીનો ઘડો કોણ બનાવે છે, કુંભારભાઈ. તો ચાકડાનો ઉપયોગ કુંભારભાઈ કરે છે. હથોડી, તો હથોડી લોખંડને ટીપવા માટે હથોડીનો ઉપયોગ થાય છે, લુહારભાઈ. કોણ કરે છે, લુહારભાઈ. પછી પોલિશ અને બ્રશ, પોલિશ અને બ્રશનો ઉપયોગ કોણ કરે છે, મોચીભાઈ. બૂટ અને ચંપલોને પોલિશ કરવા માટે મોચી, પોલિશ અને બ્રશનો ઉપયોગ કરે છે મોચીભાઈ. સીવવાનો સંચો, તો સીવવાના સંચાનો ઉપયોગ કોણ કરે છે, દરજીભાઈ. દરજીભાઈ કપડાં સીવવા માટે સીવવાનો સંચાનો ઉપયોગ કરે છે, તો સીવવાનો સંચો, તો દરજી. ધોકો, ધોકો કપડાં ધોવા માટે ઢોકાનો ઉપયોગ કોણ કરે, ધોબીભાઈ. કોણ આવે, ધોબી. એ લખવાનું ધોબી. ખબર પડી ને કયા કારીગરો કયા સાધનનો ઉપયોગ કરે છે, કોણ આ સાધન વાપરે છે એ આપણે જોયું. સાંભળો અને ખોટું હોય તો નાક પકડો, સાચું હોય તો કાન પકડો. ખોટું હોય તો નાક પકડવાનું અને સાચું હોય તો કાન પકડવાના. એક નંબર, એક એક વાક્ય મોટેથી વાંચી સંભળાવો. એક નંબરમાં સુથારે ખુરશી સીવી દીધી, શું પકડવાનું ખોટું છે, તો નાક પકડવાનું. બે નંબર, દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો, તો દરજી ક્યાંથી કપાસ આપે, આ પણ ખોટું છે, એટલે નાક પકડવાનું, સાચું હોય તો કાન પકડવાના. ત્રણ નંબર, વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું, તો આ સાચું છે, તો કાન પકડો. ચાર નંબર, મોચીભાઈ ચંપલ સીવી આપે, તો મોચીભાઈ ચંપલ સીવીને આપે, તો કાન પકડો, આ પણ વાક્ય સાચું છે, એટલે કાન પકડો. પાંચ નંબર, કુંભારે બિલ્લીને દડો આપ્યો, કુંભારે બિલ્લીને દડો આપ્યો, તો દડો ના આપ્યો હોય, ખોટું છે, તો કાન, નાક પકડો. તો કુંભારે દડાને બદલે ઘડો લખ્યો હોય તો સાચું આવે, તો આપણ દડો લખે એટલે ખોટું છે, એટલે નાક પકડો. છ નંબર, પિંજારો માટે ગુંદીને માટલા બનાવે છે, પિંજરાનો રૂપી છે, માટલા ના ગુંદે, માટી ના ગુંદે, કુંભારભાઈ ગુંદે, તો આ ખોટું વાક્ય છે, તો નાક પકડો. સાત નંબર, ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા, ધોબીએ બિલ્લીને કપડાં ધોયા, સાચું છે, તો કાન પકડો, તો વાક્ય સાચું છે. આઠ નંબર,
બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. બિલ્લીએ ગાડી સાથે શું કોને જોડ્યો હતો? ડેટકાને. તો કૂતરાને જોયો તો ખોટું છે, તો નાક પકડો. 9 નંબર, કુંભાર માટીના વાસણ બનાવે. કુંભાર શાના વાસણ બનાવે? માટીના. સાચું છે, તો કાન પકડો. 10 નંબર, બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. તો બિલ્લીબાઈની સવારી ક્યાં ઉપડી હતી? દિલ્હી તરફ. તો સાચું છે, કાન પકડો. હવે આગળ જોઈશું. મજા આવી ને કાન પકડવાના અને નાક પકડવાની? મજા આવી ને? સાચું અને ખોટું વાક્ય ખબર હોવી જોઈએ. તમે વાર્તા સારી રીતે સાંભળી હોય તો તમને ખબર હશે કે સાચું વાક્ય કયું છે અને ખોટું વાક્ય કયું છે. તો ખોટા વાક્યમાં નાક પકડો અને સાચા વાક્યમાં કાન પકડવાના છે. મજા આવી હશે નહીં તમને? હા, તો આગળ જોઈએ. બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો. તો બિલ્લી માસીને આવું કોણ કહી શકે એ આપણે લખવાનું છે. 1 નંબર, લો આ સિવાય ગયું તમારું ફ્રોક. લો આ સિવાય ગયું તમારું ફ્રોક. તો કોણ કે? દરજી. ફ્રોક કોણ સીવી આપે? દરજી. 2 નંબર, લાવો 5 રૂપિયા. લો આ તમારો ઘડો. તો 5 રૂપિયા લાવો અને ઘડો કોણ બનાવે છે? બિલ્લીબેન પાસે 5 રૂપિયા માગે છે. લેવો તમારો ઘડો, 5 રૂપિયા લાવો. તો કોણ ઘડો બનાવે? કુંભાર. 3 નંબર, ચમકતા ચંપલ લઈ લો. ચમકતા ચંપલ લેવાનું કોણ કહે છે? મોચી. બિલ્લી માસીને ચમકતા ચંપલ પહેરાવે છે એમ કોણ ચંપલ કોણ બનાવે? મોચી. તો લખવાનું મોચી. 4 નંબર, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. તો ઇસ્ત્રી કરી કોણ આપે ફ્રોકને? ડોબી ભાઈ. કોણ કરી આપે? ડોબી. તો એ લખવાનું ડોબી. 5 નંબર, પીંજાઈ ગયો કપાસ. લો આ ધોળો ધોળો ડગલો. કોણ બોલ્યો છે આવું? બોલો. પાઠ ભણ્યા ને તો ખબર હશે કે આ પિંજારું કોણ પીંજે? તો પિંજારો. તમે પાઠ ભણ્યા એટલે તમને ખબર જ હશે. તો એ ખાલી જગ્યામાં આપણે લખશું પિંજારો. 6 નંબર, ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે. હો, શું કહે છે? ગાડી સારા લાકડાની બનાવી છે, કેટલા રૂપિયા થશે? 500 રૂપિયા થશે. હો, તો આવું કોણ કહે છે? ગાડી લાકડાની કોને બનાવી? તો સુથારભાઈ. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું સુથાર. 7 નંબર, આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે. તો કપાસ કોણ કાઢે? અને બિલ્લી બેન કોના પાસે કપાસ લેવા ગઈ હતી? સૌ પહેલાં જઈ હતી કપાસ લેવા. કોની પાસે ગઈ હતી ખબર છે પાઠની શરૂઆતમાં? તો બિલ્લી માસી ખેડૂત પાસે ગઈ હતી કપાસ લેવા. કોની પાસે જઈ હતી? ખેડૂત. તો એ લખવાનું ખેડૂત. તો આપણે જોયા બિલ્લી માસીએ કોને કોણ કહી શકે, એ બિલ્લી માસીને કોને શું કહ્યું એ આપણે જોયા. કારીગરોના નામ, કોને ફ્રોક સીવી આપ્યું, કોને ગાડી બનાવી આપી, કોને ઘડો બનાવી આપ્યો એ આપણે જોયું. હવે આગળ જોઈશું આપણે. ગીત ગાઓ. કારીગરનો મેળો. આપણે ગીત જોઈએ કારીગરનો મેળો. તો જામ્યો કારીગરનો મેળો. કારીગરનો મેળો જામ્યો. ચાકડો અને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. ચાકડો અને ટોપલો લઈને કોણ આવ્યું? કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો. કડવત વાસલો વીઢનું લઈ આવ્યા સુથારભાઈ. લાકર કામ કરીને એ તો રંગ ચડાવે કેવો? જામ્યો કારીગરનો મેળો. એરણને ઢમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો?
જામ્યો કારીગરનો મેળો. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વારણભાઈ, ફુવારો સાથી બાલ કાપીને વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો. અહીંયા આપણે કાવ્ય વાંચ્યા, તો આ કાવ્ય લખ્યું છે કોને? રમણભાઈ સોણીએ. રમણભાઈ સોણીએ આ કાવ્ય લખ્યું છે. હવે આપણે આ કાવ્ય જોયું, હવે એને સમજશું કે કાવ્યમાં શું કહેવા માગે છે એ આપણે હવે સમજીએ. કેમ કે આમાંથી તમારે પ્રશ્નોના જવાબ પૂછાશે આ કાવ્યમાંથી, એટલે આ કાવ્યને આપણે સમજવું પડશે. તો જામ્યો કારીગરનો મેળો. તો કારીગરોનો મેળો જામ્યો. ચાકડો અને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. કુંભારભાઈ શું લઈને આવ્યા? ચાકડો અને ટોપલો લઈને આવ્યા. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો. માટી લઈને એ ચાકડા ઉપર માટલીનો કેવો ઘાટ બનાવે છે, કેવા ઘાટ અને આકારો પાડે છે? તો માટીમાંથી માટલીના અને ઘાટ બનાવે છે. લેલું ને ઓડંબો લઈને આવ્યા કડિયાભાઈ. લેલું નો ઉપયોગ અને ઓડંબાનો ઉપયોગ કરીને કડિયાભાઈ આવ્યા અને કેવા મકાનો, મહેલ, ઘરો બનાવે છે? કોણ બનાવે છે? કડિયાભાઈ. તો લેલું અને ઓડંબો લઈને કોણ આવ્યું? કડિયાભાઈ. ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો. ઈટ અને માટીનો માટીથી ચણી ચણીને મહેલો કેવા બનાવે છે? કોણ બનાવે છે આવા મહેલો? સારા મકાનો, ઇમારતો, એ બધું કામ, બાંધવાનું કામ કડિયાભાઈ કરે છે. કરવત વાસલો વીંટણું લઈ આવ્યા સુથારભાઈ. કરવત અને વાસલો અને વીંટણું લઈને કોણ આવ્યું? સુથારભાઈ. સુથારભાઈ કરવત લાકડું કાપવા માટે ઉપયોગ કરે છે, બરોબર? એનો ઉપયોગ સુથારભાઈ કરે અને એ બધાનો ઉપયોગ કરીને લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. લાકડામાંથી અનેક જાતના ટેબલ, ખુરશી, પલંગ એ બધું બનાવે છે અને એના ઉપર રંગ ચડાવે છે. એરણ ને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. એરણ અને ધમણ લઈને કોણ આવ્યું? લુહારભાઈ. અને લોઢું ટીપી ટીપીને જોત જોતામાં પલંગ બનાવે ગયો. લોખંડના પલંગો બનાવે છે લુહારભાઈ. જોત જોતામાં કેવા પલંગો બનાવે છે એ લુહારભાઈ? સાકર બનાવે, પછી ખીલા બનાવે, દાંતરડું બનાવે, ખુરપી બનાવે, એવું અલગ અલગ લોઢાના ઓજારો લુહારભાઈ બનાવે છે લોખંડને ટીપીને. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. સોય ટેપ ને લઈને સંચો લઈને કોણ આવ્યું? દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે ગયો. કાપડ કાપીને જોત જોતામાં કેવો કોટ બનાવે છે? રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. રાપી અને પોલીસ બંને લઈને કોણ આવે છે? મોચીભાઈ. ને ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવા. પોલીસ લગાવે ને ચામડું કાપીને જોત જોતામાં બૂટ બનાવે છે મોચીભાઈ. સરસ. અને એના પર રાપી અને પોલીસ લગાવે છે. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ધોબીભાઈ શું લઈને આવે છે? સાબુ પાવડર ઇસ્ત્રી લઈને ધોબીભાઈ આવે છે. અને ચોખ્ખા કરીને કપડાં ઇસ્ત્રી કરીને આપણો વટ પાડી દે એવા કપડાં કરી દેશે, નવા દેખાય એવા કપડાં થઈ જાય છે. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વારણભાઈ.
અસરો, પછી કાતર, દર્પણ અને કાસકો લઈને જજી વારણભાઈ આવે છે અને ફુવારાથી પાણી છાંટીને બાલ કાપીને આપણો વટ પાડી દે છે. બરોબર ને? તો અસરો, કાતર, દર્પણ અને એનો ઉપયોગ કોણ કરે છે? વારણભાઈ. અને વાળ કોણ કાપે છે? વારણભાઈ. બરોબર ને? આપણે જોયું કારીગરોનો મેળો. તો કારીગરો શું શું કામ કરે છે એ આપણે આ કાવ્યમાં જોયું. હવે જોઈશું આપણે આગળ. સાધનને વ્યવસાયકારની ટોપલીમાં મૂકો. સાધનોને વ્યવસાયકારોની ટોપલીમાં મૂકવાના છે. તમને સાધનો આપવામાં આવ્યા હોય અને એ સાધનોને તમારે ટોપલીમાં મૂકવાના, કાપલીઓ બનાવવાની અને કાર્ડ બનાવવાના. એમાં તમને સાધનોના નામ લખ્યા હોય એ વ્યવસાયકારોની ટોપલીમાં નાખવાના છે. આ રમત છે. આ કોણ છે, તેને શું કર્યું નહોતો, આ શું છે ને એ આ રમત રમવાની છે. આપણે અત્યારે રમતા નથી, આગળ જોઈએ. આ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિઓ કરવાની છે. આગળ જોઈએ ક્રમ. આ કોણ છે, કારીગર, તેને શું કર્યું એ આપણે જોઈએ. તો એક નંબર આપ્યું છે મોચી. તો મોટી મોચી શું કરે, બૂટને પોલિશ કરી. મોચી હતા એને બૂટને પોલિશ કરી. બે નંબર ખેડૂત. આપણે હવે કારીગરોના જાતે નામ લખવાના છે અને એ કારીગર શું કરે છે, તેને શું કર્યું એ આપણે લખવાનું છે સામે. તો બે નંબર ખેડૂત. તો ખેડૂત અનાજ પકવે છે. ખેડૂત શું પકવે, અનાજ પકવે, પછી કપાસ વાવે, ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન ખેડૂત કરે છે ખેતરમાં. ત્રણ નંબર દરજી. તો દરજી શું કરે, ફ્રોક સીવે છે. દરજી શું કરે, ફ્રોક સીવે છે. ચાર નંબર ધોબી. તો ધોબી કપડાને ઇસ્ત્રી કરે છે. ધોબી શું કરે, કપડાને ઇસ્ત્રી કરે, કપડાં ધોઈ આપે એ પણ લખાય. તો ધોબી કપડાં ધોવી આપે છે. પાંચ નંબર સુથાર. તો સુથાર શું કામ કરે છે, ટેબલ ખુરશી બનાવે છે. છ નંબર લુહાર. તો લુહાર શું કામ કરે, ખીલા સાકર ઘડે છે. શું કરે છે, લોખંડમાંથી ખીલા અને સાકર, લોખંડને ટીપીને ખીલા અને સાકરો ઘડે છે. સાત નંબર ગુંબાર. તો ગુંબાર શું કામ કરે છે, માટલા બનાવે છે. આઠ નંબર પિંજારો. રૂને પિંજે છે. નવ નંબર વણકર. તો વણકર રૂમાંથી કપાસ વણી આપે છે. વણકર શું કરે, રૂમાંથી કપાસ વણીને, કાપડ વણીને આપે છે. રૂમાંથી શું કરીને આપે છે, કાપડ વણીને આપે છે. અહીં આપણે કારીગરો અને તેને શું કર્યું એ આપણે જોયું. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ગીત ગાવો કારીગરનો મેળો. તો આપણે કારીગરનો મેળો ગીત ગાઈ લીધું, હવે ગાવાનું નથી ફરીથી. એકવાર તો આપણે જોયું કારીગરનો મેળો. તો ગીત, એક ગીત આપણે ગાયા એમાંથી હવે આપણે ગીતમાંથી શોધીને લખવું. એ ગીતમાંથી જે ખૂટતા શબ્દો હોય એ શોધીને આપણે અહીંયા લખવાના છે ખાલી જગ્યામાં. તો એક નંબર, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે છે. એ ઈંટ અને માટીમાંથી ખાલી જગ્યાને મહેલ બનાવે છે. ઈંટ અને માટીથી ચણી ચણીને શું આવે, માટીથી ખાલી જગ્યામાં ચણી ચણીને મહેલ બનાવે છે. બે નંબર, કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. તો કાપડ કાપીને જોત જોતામાં કોટ બનાવે છે. તમે કાવ્ય પરથી આ ખાલી જગ્યા લખવાની છે આપણે કારીગરના મેળામાંથી. ત્રણ નંબર, એરન અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. એરન ને બીજું શું લઈને લુહારભાઈ આવ્યા, દમણ. એરણ અને ખાલી જગ્યામાં આવશે દમણ લઈને આવ્યા લુહારભાઈ. ચાર નંબર, લાકડ કામ ખાલી જગ્યા કરીને રંગ ચડાવે છે. શું ચડાવે, શું કામ કરીને રંગ ચડાવે છે, લાકડ કામ કરીને સુથારભાઈ.
લાકડકામ કરીને એના ઉપર રંગ ચડાવે છે તો એ ખાલી જગ્યામાં લાકડકામ આવશે. પાંચ નંબર, ખાલી જગ્યા સાટી વાર કાપી વટ પાડી દે છે. શું સાટીને વટ પાડી દે છે વાળંદભાઈ? ફુવારો. ખાલી જગ્યામાં લખવાનું ફુવારો. છ નંબર, ચાકડો અને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. ચાકડો અને ટોપલો કોણ લઈને આવે છે? કુંભારભાઈ. પહેલી જ લીધી હતી, ચાકડો અને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા તો ખાલી જગ્યામાં આવશે કુંભારભાઈ. સાત નંબર, રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. રાપીને બીજું શું લઈને આવ્યા હતા? પોલીસ. લઈને કોણ આવ્યું હતું? મોચીભાઈ. ખાલી જગ્યામાં આવશે મોચીભાઈ. આપણે આ ખાલી જગ્યાઓ જોઈ કાવ્ય ઉપરથી. હવે ભાગ બે અહીંયા આપણો પૂરો થાય છે. હવે તમારે એનું હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં શું લખવાનું છે એ હું તમને કહું. એ તમારે કલોલ ગુજરાતીની નોટમાં તમારે આ હોમવર્ક લખવાનું છે. તો તમારે હોમવર્કમાં લખવાનું છે, એક તો આ લખવાનું છે, આ સાધન કોણ વાપરે છે કહો અને લખો. એક આ લખવાનું છે તમારે હોમવર્કમાં, બરાબર? અહીંથી ત્યાં લખવાનું તમારે હોમવર્કમાં. પછી આગળ લખવાનું છે બીજું, આ લખવાનું, બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો. તો તમારે આ લખવાનું એકથી સાત. એકથી સાત આ તમારે લખવાનું છે નોટમાં. હેડિંગ મારવાનું, બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો, એવું હેડિંગ મારવાનું, બરાબર? પછી આગળ તમારે બીજું લખવાનું છે લેસનમાં. આ ક્રમ, આ કોણ છે તેને શું કહ્યું એ લખવાનું છે. તો એકથી નવ તમારે આ ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ તમારે લખવાનું છે. મેં લખ્યું ને ચોપડીમાં, મારી સાથે તમારે પણ ચોપડીમાં લખવાનું છે, બરાબર? એ લખીને પછી આ લખવાની છે ખાલી જગ્યાઓ, આટલું તમારે લખવાનું છે, બરાબર? આટલું તમારે લખવાનું છે. અહીં આપણો બીજો ભાગ પૂરો થાય છે, બરાબર? સારા અક્ષરે લખવાનું. આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગલા પીરિયડમાં.